શુક્રવારે પડેલા અચાનક માવઠાને લઈ બાગાયતી પાકને ભારે નુકસાન થતા વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં સામેલ કરવા માંગ કરાઈ છે. શુક્રવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ પડતા માવઠાને લઈ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે, જેથી ખેડૂત સમાજ ગુજરાત દ્વારા માવઠાથી કેરી, ચીકુ, કેળાના પાકને ભારે નુકસાન થતા બાગાયતી પાકોને વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં સામેલ કરવા માંગ કરી હતી. સમગ્ર વિશ્વમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે, એની સીધી અસર ખેતી પાકોને થઈ રહી છે અને એના કારણે શિયાળા અને ઉનાળામાં માવઠાનું પ્રમાણ વધી રહ્યું છે. જે રીતે બે દિવસથી સતત માવઠું ગુજરાતમાં થવાને કારણે ખેતી પાકોની સાથે બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું છે અને સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની વડાપ્રધાન ફસલ યોજનામાં બાગાયતી પાકોનો સમાવેશ થયો નથી. દક્ષિણ ગુજરાતમાં જે રીતનો વરસાદ થયો છે એને કારણે 2 લાખ એકરમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. એટલે આજે અમે આદરણીય વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો છે અને અમારી સ્પષ્ટ વાત જણાવી છે કે જે રીતની સ્થિતિ બનતી જાય છે, ખાસ કરીને વરસાદને કારણે કેરી પાકને ભારે નુકસાન થયું છે, આ પાકોને પણ વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં સામેલ કરવી. હાલ તો માવઠાને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું અંદાજ ખેડૂત સમાજ દ્વારા લગાવાયો છે. બ્યુરો રિપોર્ટ, સુરત.